પાણીના વેડફાટ મામલે સામાજિક કાર્યકર તથા શિવસેના અગ્રણી દ્વારા રોષ ઉઠાવ્યો હતો। શાળા કોલેજોમાં નાના બાળકોને પાણી બચાવના પાઠ ભણાવાય છે, પણ સ્માર્ટ સિટીની અધિકારીઓ કર્મચારીઓ આ પાઠને મોટા થયા બાદ વાસ્તવિક જીવનમાં ગંભીરતાથી લેતા નથી। વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાની બૂમો ઉઠવા પામી છે। પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે। પાણીની સમસ્યા મુદ્દે પાલિકા કચેરી ખાતે લોકો આવેદન આપે છે કે પોતાના વિસ્તારોમાં માટલા ફોડી વિરોધ પણ નોંધાવે છે, છતાં સંબંધિત અધિકારીઓ સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી। વડોદરામાં વિવિધ વિસ્તારમાં અવારનવાર પાણીની લાઇનમાં ભંગાણ થવાના બનાવો પણ સામે આવતા હોય છે, પરિણામે અમૂલ્ય પાણીનો વેડફાટ થાય છે। પાણીની લાઇનમાં ભંગાણ થવાના મામલે તંત્ર દ્વારા આવા બનાવનું પુનરાવર્તન ન થાય તે માટે ગંભીરતા રખાતી નથી, યોગ્ય નિરાકરણ લવાતું નથી। એક તરફ લોકો પાણી માટે મુશ્કેલી અનુભવતા હોય, બીજી તરફ પાણીની લાઇનમાં ભંગાણના કારણે અમૂલ્ય પાણી બિનઉપયોગી વહી જાય છે। આવો જ બનાવ હરિનગર બ્રિજ નીચે પાણીની લાઇનમાં ભંગાણ થતાં અમૂલ્ય પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો। પાણીની રોડ પર વહેતા વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। એક તરફ ઉનાળાની શરૂઆત છે અને પાણીની સમસ્યા છે, ત્યાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની લાઇનમાં લીકેજ થતાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો તથા વહેલી તકે સમસ્યા નિરાકરણની માંગ કરી હતી। વડોદરા શહેરમાં આવેલ જે હરિનગર બ્રિજ છે, હરિનગર બ્રિજની નીચે જ આજે તમે જોઈ શકો છો કે પાણીનો વેડફાટ જોવા મળે છે। આજે લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું। બીજી બાબત એ છે કે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, તેવા સમયે આજે હરિનગર બ્રિજના નીચે જ જો આટલું મોટું ભંગાર સર્જાય અને સાથે સાથે ત્યાં ગાડી ખાડો પણ પડી ગયો છે, પરંતુ વડોદરા શહેરનું પેટનું પાણી હલતું નથી। સાથે સાથે વડોદરા શહેરના અનેક વિસ્તારોની અંદર આવા ભૂવા પડી રહ્યા છે, આજે પાણીના લીકેજો જોવા મળે છે। એટલે કંઈક ને કંઈક લાગે છે કે પાણી પુરવઠાની અંદર કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને વિનંતી છે કે તમામ વોર્ડની અંદર તમામ રીતની તપાસ કરવામાં આવે, સાથે સાથે જે તે જગ્યા ઉપર પાણીના લીકેજ હોય તેને તાત્કાલિક ધોરણે તેને સમારકામ કરવામાં આવે, નહીં તો આવનારા દિવસોની અંદર કંઈક ને કંઈક પાણીના લીધે લોકો કલેક્ટર ઓફિસ, કમિશનર ઓફિસ અને વોર્ડ ઓફિસોમાં જે ધક્કા ખાશે। એટલે અમારી માંગણી એક જ છે કે વહેલામાં વહેલી તકે આ પાણીના જે પણ સોલ્યુશન છે તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે તેવી અમારી માંગ છે। બીજી તરફ શહેરના આજવા રોડ પર આવેલા આઈટીઆઈ પાસે છેલ્લા 5 દિવસથી પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા અમૂલ્ય પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। સ્માર્ટ સિટી વડોદરાના શાસકો અધિકારીઓના પ્રતાપે ઉનાળા દરમિયાન વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની લોકો ફરિયાદ કરી રહ્યા છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડે શહેરીજનોને આજવા સરોવર ભેટમાં આપ્યો હતો, તે સરોવર મોટાભાગના શહેરીજનોની પાણીની તરસ મિટાવી રહ્યું છે, પણ આજના શાસકો પાણીના નવા સ્ત્રોત તો ઊભા કરી શક્યા નથી, પણ જે વ્યવસ્થા છે તેને પણ જાળવી શક્યા નથી। પાણીની લાઇનમાં અવારનવાર ભંગાણ સર્જાતા અમૂલ્ય પાણી બિનઉપયોગી બની જાય છે, પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી। શહેરના આજવા રોડ પર આવેલા આયશા પાર્ક આઈટીઆઈ પાસે છેલ્લા 5 દિવસથી પાણીની લાઇનમાં ભંગાણ થતાં અમૂલ્ય પાણી બિનઉપયોગી બની રહ્યું છે। એક તરફ લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી, ત્યાં બીજી તરફ આવી રીતે પાણીનો બગાડ થઈ રહ્યો છે, છતાં તંત્ર સમારકામની વહેલી તકે કામગીરી હાથ ધરતું નથી। આ મામલે શિવસેના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટ દ્વારા તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવી વહેલી તકે સમસ્યા નિરાકરણની માંગ કરી હતી। કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરના જનતાના ટેક્સના પૈસાનું પાણી કરવામાં અને અનગઢ વહીવટ માટે જાણીતું નામ એટલે વડોદરા કોર્પોરેશન। આજવા રોડ ઉપર આયશા પાર્ક પાસે બાબા ઇબ્રાહીમ આઈટીઆઈ પાસે છેલ્લા 5 દિવસથી પાણીની લાઇન લીકેજ છે, હજારો લીટર પાણીનો વેફાર થઈ રહ્યો છે। એક તરફ કોર્પોરેશન અને ચૂંટાયેલા પાકના અધિકારીઓ મોટી મોટી વાતો કરે છે, વિકાસની લોલીપોપ હાથમાં લઈને ફરે છે, પરંતુ વગડામાં વિકાસ પણ કરી નાખે છે, પરંતુ ખરેખર વડોદરા જનતાને જે પ્રાથમિક સુવિધા છે, જેમને પૂરતા પ્રેશરથી પાણી મળવું જોઈએ, ચોખ્ખું પાણી મળવું જોઈએ, એ આપવામાં સદંતર નિષ્ફળ ગયા છે। માત્ર ને માત્ર કાગળ ઉપર એમની મોટી મોટી સોફિયાની વાતો હોય છે, પરંતુ જમીની લેવલ ઉપર હકીકત કંઈ અલગ છે। 5 દિવસથી હજારો લીટર લોક ઉપયોગી પાણી વહી રહ્યું છે, પરંતુ જાડી ચામડીના અધિકારીઓને આ રિપેર કરવાનો સમય નથી। મારી સ્પષ્ટ માંગ છે કે આ જે પ્રકારનો પાણીનો બગાડ થઈ રહ્યો છે એને તાત્કાલિક રોકવામાં આવે, જેથી કરીને આ જે પાણીનો બગાડ થઈ રહ્યો છે એ વિસ્તારના લોકોને પીવા માટે અને જીવન જરૂરિયાતની વસ્તુ માટે એને ઉપયોગમાં આવી શકે।